આજના મોબાઈલના જમાનામાં લુપ્ત થતી જાદુગરની કળા આજે પણ જીવિત છે. સહેરા ખાતે આવેલા જાદુગર સહેનશા દ્વારા જાદુગરનો ખેલ દેખાડવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર મનોરંજન પૂરું પાડતા જાદુગર સરઘસ સહિતના કલાકારોની મદદે આવી એવી આશા કલાકારો રાખી રહ્યા છે. જાદુગરના કલાકારો પોતાનું ગુજરાન ચલાવવા માટે ગમે તે રીતે વધતી જતી મોંઘવારી સામે સંઘર્ષ કરીને આ મનોરંજનની કળાને જીવંત રાખી રહ્યા છે. આજના મોબાઈલના જમાનામાં લુપ્ત થતી જાદુગરની કળા આજે પણ જીવી છે. પંચમહાલ જિલ્લાના સહેરાના નગરપાલિકા ખાતે જાદુગર સહેનશા દ્વારા જાદુગરના ખેલ દેખાડવામાં આવી રહ્યા છે. જોકે મનોરંજનની કળા ધીરે ધીરે લુપ્ત થતી રહી છે. જાદુગરના કલાકારો દ્વારા પોતાનું ગુજરાન ચલાવવા માટે ગમે તે રીતે વધતી જતી મોંઘવારીની સામે સંઘર્ષ કરીને આ મનોરંજનની કળાને જીવંત રાખી છે. આ કળાને હવે નિહાળવા દર્શકો ઓછા થઈ રહ્યા છે. વર્ષો પહેલાં જાદુગરનો ખેલ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી આવતા હતા. જોકે સમય જતાં એટલે હાલમાં જાદુગરનો ખેલ જોવા માટે લોકોના ઉત્સાહ દિન પ્રતિદિન ઘટી રહ્યો હોવા સાથે દર્શકો પણ ઓછા જોવા જતા હોય છે. હાલમાં આ જાદુગર માટે જગ્યા પણ ઓછા ભાડે નથી મળતી અને મળે છે તો ભાડા વધારે હોય છે. હાલમાં જાદુગરની સાથે સ્ટાફ પણ હોય છે. સાથે જાદુગર પોતે શો દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ બેટી બચાવો સહિતના મેસેજો પણ આપીને લોક જાગૃતિનો સંદેશો લોકો સુધી પહોંચાડતા હોય છે. જ્યારે જાદુગર સહેનશા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે 45 વર્ષથી હું જાદુગર છું. જાદુની દુનિયામાં અમે લોકો પબ્લિકને જાગૃત કરવા માટે તંત્ર મંત્ર નથી કરતા. અમારી પાસે કલા છે. રૂપિયાનો વરસાદ થતો હોય તો અમારે ગામે ગામ ફરવું પડે નહીં. આ તો એક કલા છે. પાખંડી અને લેભાગુ લોકોથી બચો અને તાંત્રિક મેલીવિદ્યા એવું કશું હોતું નથી. જો કોઈ સાબિત કરી દેખાડે તો 5 લાખ રૂપિયા ઇનામ આપીશ. અમારા દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ સ્વચ્છતા અને બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશો અમારા શો દરમિયાન લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ. મારી સરકાર પાસે એક જ આશા છે કે મનોરંજન પૂરું પાડતા કલાકારોને જોઈએ એટલી મદદ કરે અને સહાય તેમજ સરકારી જગ્યામાં ભાડામાં રાહત આપવામાં આવે એવી આશા રાખી રહ્યા છે. આટલી મોંઘવારીમાં 30-40 લોકોનો સ્ટાફ હોય એમનો પગાર કરવો પણ અમુક વખતે મુશ્કેલ રૂપ બની જતો હોય છે. ત્યારે જાદુગરના ખેલ દેખાડતા જાદુગરો સહિત કલાકારોનું જીવન નિર્વાહ વધતી જતી મોંઘવારી વચ્ચે મુશ્કેલી રૂપ બની રહ્યું હોય તેમ છતાં આ કલાકારો હસતા ચહેરે લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા લુપ્ત થતી કળાને જીવિત રાખવા માટે જાદુગર અને સરઘસ સહિતના કલાકારોના મદદે આવશે કે નહીં એ તો જોવું જ બની રહ્યું. બ્યુરો રિપોર્ટ્સ, ZSTV.